ભાવનગરમાં સ્વાઇન ફ્લુનો કહેર ફરી છવાયો છે, જેમાં સર્ટી હોસ્પિટલ ખાતે 5 સ્વાઇન ફ્લુના કેસ પોઝિટિવ નોંધાયા છે અને 4 સ્વાઇન ફ્લુના કેસ શંકાસ્પદ નોંધાયા છે. આ બાબતે તંત્ર સજાગ બન્યું છે અને આ વખતે આરોગ્ય કેન્દ્ર દ્વારા પહેલેથી જ તૈયારી કરી લીધી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ફરી સ્વાઇન ફ્લુના કેસો જોવા મળી રહ્યા છે. હાલની જ વાત કરીએ તો આજના દિવસે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં 5 સ્વાઇન ફ્લુના પોઝિટિવ કેસો સારવાર હેઠળ છે, જ્યારે 4 સ્વાઇન ફ્લુના શંકાસ્પદ કેસોની પણ સારવાર કરવામાં આવી રહી છે. ભાવનગરની સર્ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે સ્વાઇન ફ્લુના દર્દીઓ માટે ખાસ 70 બેડના અત્યાધુનિક સાધનોની સજ્જ 70 બેડના આઇસોલેશન વોર્ડમાં આ તમામ સ્વાઇન ફ્લુનો ભોગ બનેલા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેમાં ક્રિટિકલ દર્દીઓ માટે આઈસીયુની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ પેરામેડિકલ સ્ટાફને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટીમાં પણ લગાવી દેવામાં આવ્યા છે. સાથે સાથે શંકાસ્પદ સ્વાઇન ફ્લુના દર્દીઓ માટે અલગથી વોર્ડમાં રાખીને તેની સારવાર કરવામાં આવી રહી છે. સ્વાઇન ફ્લૂની વાત કરીએ તો સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન સર્ટી હોસ્પિટલ ભાવનગર ખાતે સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે 70 બેડનો અલાયદો આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જે 70 બેડના આઇસોલેશન વોર્ડની અંદર સ્વાઇન ફ્લૂના ક્રિટિકલ દર્દીઓ માટે આઈસીયુની પણ વ્યવસ્થા છે, સાથે સાથે સ્વાઇન ફ્લૂના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓનો પણ અલાયદો વોર્ડ છે, જે વોર્ડની અંદર તમામ અત્યાધુનિક લાઈફ સેવિંગ સાધનોની સાથે સાથે રાઉન્ડ ધી ક્લોક પેરામેડિકલ સ્ટાફ અને તજજ્ઞોની ડ્યુટી ફાળવવામાં આવે છે. આજની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાઇન ફ્લૂ વોર્ડની અંદર 5 પોઝિટિવ દર્દી અને 4 શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ છે.